શ્રી રામકૃષ્ણ કથામૃત 148 વિચાર પથ અને આનંદ પથ જ્ઞાન યોગ અને ભક્તિ યોગ ડોક્ટર પહેલા ઘોડાની બંને આંખોએ ડાબલા ચડાવ્યા વિના ઘોડો શું આગળ ચાલે રિપુ વશ થયા વિના શું ઈશ્વર મળે શ્રી રામકૃષ્ણ તમે જે કહો છો તેને વિચાર માર્ગ કહે છે જ્ઞાન માર્ગ કહે છે એ માર્ગે પણ ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે જ્ઞાનીઓ કહેશે કે પહેલા ચિત્ત શુદ્ધિની જરૂર પ્રથમ સાધના જોઈએ ત્યારે જ્ઞાન થાય ભક્તિ માર્ગે પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય જો ઈશ્વરના ચરણ કમલમાં એકવાર ભક્તિ આવે જો ઈશ્વરનું ગુણગાન કીર્તન કરવાનું ગમે તો પછી ઇન્દ્રિય સંયમ પ્રયાસ કરીને કરવો ન પડે રિપુઓ એની મેળે વશ થાય જો કોઈનો છોકરો મરી ગયો હોય તો તે દિવસે શું એ લોકોની સાથે કજિયા કરી શકે કે સંસાર સુખ ભોગવી શકે ફુદુ જો એકવાર પ્રકાશ જોઈ જાય તો પછી તે શું અંધકારમાં રહે ડોક્ટર સહાસ્ય પછી તે બળી મરે એ પણ કબૂલ શ્રી રામકૃષ્ણ ના ભાઈ ભક્ત ફૂદડાની પેઠે બળી મરે નહીં ભક્ત જે પ્રકાશ દેખીને દોડ્યો જાય એ તો મણીનો પ્રકાશ મણીનો પ્રકાશ ખૂબ ઉજ્જવળ ખરો પણ સ્નિગ્ધ અને ઠંડો એ પ્રકાશમાં અંગ બળે નહીં એ પ્રકાશથી શાંતિ થાય આનંદ થાય શ્રી રામકૃષ્ણ વિચાર માર્ગે જ્ઞાન યોગને માર્ગે પણ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય પરંતુ એ માર્ગ બહુ કઠણ હું શરીર નહીં મન નહીં બુદ્ધિ નહીં મને રોગ નહીં મને શોક નહીં અશાંતિ નહીં હું સચ્ચિદાનંદ સ્વરૂપ સુખ દુઃખથી અતીત હું ઇન્દ્રિયને વશ નહીં એ બધી વાતો મોઢેથી બોલવી ખૂબ સહેલી પણ એ પ્રમાણે આચરણ કરવું તેની ધારણા થવી બહુ જ કઠણ કાંટાથી હાથ વિંધાઈ જાય દળ દળ લોહી વહે છતાં કહેવું કે કાંટાથી મારો હાથ ક્યાં વિંધાયો છે હું તો મજામાં છું એ બધું બોલવું છાજે નહીં પ્રથમ એ કાંટાને જ્ઞાનાગ્નિમાં બાળવો તો જોઈએ ને ઘણાય એમ માને કે પુસ્તકો વાંચ્યા વિના જ્ઞાન ન થાય વિદ્યા ન આવે પણ વાંચવા કરતાં સાંભળવું સારું સાંભળવા કરતાં જોવું સારું કાશી વિશે વાંચવું કાશી વિશે સાંભળવું અને કાશી નજરે જોવું એમાં ઘણો તફાવત વળી જેઓ પોતે શતરંજ રમે તેઓ પોતાની ચાલ બરાબર નક્કી કરી શકે નહીં પણ જેઓ પોતે રમે નહીં માત્ર ઉપરથી જોયા કરે ને ચાલ કહી દે તેમની ચાલ પહેલાં રમનારના કરતાં ઘણી ખરી સાચી પડે સંસારી લોકો માને કે પોતે બહુ બુદ્ધિમાન પરંતુ તેઓ વિષયાસક્ત પોતે રમી રહ્યા છે પોતાની ચાલ પોતે બરાબર સમજી શકે નહીં પરંતુ સંસાર ત્યાગી સાધુ પુરુષો વિષયો પ્રત્યે અનાસક્ત તેઓ સંસારીઓ કરતાં વધુ બુદ્ધિમાન તેઓ પોતે રમે નહીં એટલે ઉપરથી ચાલ બરાબર બતાવી દઈ શકે ડોક્ટર ભક્તોને ચોપડીઓ વાંચત તો આ વ્યક્તિ એટલે કે પરમહંસને આટલું જ્ઞાન થાત નહીં ફેરેડે એક વૈજ્ઞાનિક પોતે પ્રકૃતિનું સાક્ષાત દર્શન કરતો એટલે આટલા વૈજ્ઞાનિક સત્યોની શોધ કરી શક્યો પુસ્તકો વાંચીને વિદ્યા પ્રાપ્ત કરી હોત તો આટલો મહાન ન થઈ શકત મેથેમેટિકલ ફોર્મ્યુલા ઓનલી થ્રો ધ બ્રેઇન ઇન્ટુ કન્ફ્યુઝન ઓરિજિનલ ઇન્ક્વાયરી રિક્વાયર્ડ ગણિતના સિદ્ધાંતો તો માત્ર મગજને ગૂંચવાડામાં નાખી દે મૌલિક શોધખોળના માર્ગમાં મોટું વિઘ્ન ઊભું કરે